રાજ્યના પચાસ જેટલા આઈએસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે એ બી મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓએસડી તરીકે મૂકવામાં આવ્યા છે તો જીટી પંડ્યાની કલેક્ટર દ્વારા કલેક્ટર દ્વારકા તરીકે બદલી કરવામાં આવી છે એમ કે દવેની ગાંધીનગર કલેક્ટર તરીકે બદલી થઈ છે બીએ શાહની કલેક્ટર વડોદરા તરીકે બદલી થઈ છે અમિત પ્રકાશ યાદવની કલેક્ટર ખેડા તરીકે બદલી થઈ છે સૌરભ પારદીની કલેક્ટર સુરત તરીકે બદલી થઈ છે

આ પચાસ આઈએસ અધિકારીઓમાં મોટે ભાગે વડોદરા કલેક્ટર એ બી ગોરને મુખ્યમંત્રી કાર્યાલયમાં મૂકવામાં આવ્યા છે જેવું આવનારા બે મહિનાની અંદર નિવૃત્તિ નિવૃત્ત થઈ રહ્યા છે કે એલ બચાણી કે જેવો ખેડા કલેક્ટર હતા એવો નવા ઇન્ફોર્મેશન ડાયરેક્ટર એટલે કે માહિતી નિયામક તરીકે મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત ગાંધીનગર મોરબી વડોદરા નવસારી ખેડા ગીર સોમનાથ વલસાડ સુરત છોટા ઉદેપુરના કલેક્ટરની બદલી કરવામાં આવી છે ગાંધીનગર કલેક્ટર તરીકે એમ કે દવે જીટી પંડ્યા ને મોરબી કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે શાહ જામનગર અમિત યાદવ છે એમડી સુરત આવ્યા છે ગાંધીનગર ડીડીઓ તરીકે એસ કે મોદી ની બદલી છે તે કરવામાં આવી છે મહત્વનું છે કે હજુ સિનિયર આઈએસ અધિકારીઓ છે એમની બદલી આવતીકાલ સુધીમાં જાહેર થશે આ ઉપરાંત આઈપીએસ અધિકારીઓની બદલીઓ છે એ પણ

માહિતી મળતા રૂબરૂ અને ફોન પર લોકોને ધમકાવતા લોકોને ધમકાવી સુનિલ રાણા પૈસા પડાવતો હતો તો સુનિલ રાણાની સામે કાર્યવાહી મુદ્દે ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું છે એસીબીએ જેમને પકડ્યા છે તે નાની માછલી છે મોટા મગરમજ હજુ પણ બાકી છે પચાસથી વધારે આઈએસ આઈપીએસ અને જીએએસ અધિકારીની સામે તપાસની મંજૂરી સરકાર આ બાધિકારીઓની સામે તપાસ માટે મંજૂરી નથી આપતી અધિકારીઓની ચોક્કસ આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથે સિન્ડિકેટ હોય છે

એસ્ટેટ વિભાગના અધિકારી દ્વારા એસીબી દ્વારા જેને પકડવામાં આવ્યા અને જેના પર કેસ કરવામાં આવ્યો છે આ એક અધિકારી આ તો નાની માછીલી છે રાજ્ય સરકારના અંદર મેં વિધાનસભામાં રજૂઆત કરી હતી અને વિધાનસભા પાસેથી મેં જે મારા પાસે માહિતી છે એ પ્રમાણેની હું આપને વાત કરું કે પચાસથી વધારે આઈએસ આઈપીએસ અને જીએસ અધિકારીઓ છે જેમના પર સરકાર જેના પર તપાસ થવી જોઈએ તેવી સરકાર પાસેથી એ લોકોએ માંગ્યો છે સમય કે આ એના પર તપાસ થવી જોઈએ પરંતુ સરકાર તરફથી એમને અત્યાર સુધી એને આના પર તપાસ થાય તેવી કોઈ પણ પરમિશન નથી આપતા આરટીઆઈ કરવાવાળા એનજીઓ અને અધિકારીઓ આ બિલકુલ એમની સિન્ડિકેટ હોય છે આ સિન્ડિકેટના આધારે આ લોકો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે પરંતુ જ્યાં સુધી તમે મોટા મગર મચીને નહીં પકડો ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર ઓછો થવાનો નથી પ્રતીક જાદવ સંદેશ ન્યૂઝ અમદાવાદ તોડબાજ મહેન્દ્ર પટેલ મુદ્દે શાળા સંચાલક મંડળનું નિવેદન ભોગ બનેલા સંચાલકોને મદદ કરવામાં આવશે પ્રિયવદન કોરાટનું નિવેદન ભોગ બનેલા સંચાલકો મંડળનો સંપર્ક કરે રાજ્ય સરકારે કરેલી ફરિયાદો યોગ્ય છે આવી પ્રવૃત્તિઓ શિક્ષણના હિતમાં નથી આવી પ્રવૃત્તિઓની સામે લડત આપીશું રાજ્ય સરકારે જે કાર્યવાહી કરી છે એને પણ અમે બિરદાવીએ છીએ આવનારા દિવસોમાં હજુ આવી કોઈ અમારા જ્યાં ફરિયાદ આવશે અમે દૂર કરશું અને એમણે બંને બાજુ કર્યું છે આ બાજુ અધિકારીઓને બ્લેકમેલ કર્યા આ બાજુ સંચાલકોને તો રાજ્ય શાળા સંચાલક મંડળના પૂર્વ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે પ્રવાસી શિક્ષકને ચાલુ રાખવા માગણી મનુ પટેલ પ્રવાસી શિક્ષકને ચાલુ રાખવા બાબતે રજૂઆત કરી છે શિક્ષણ મંત્રીને પ્રવાસી શિક્ષકો ચાલુ રાખવા રજૂઆત કરાઈ પ્રવાસી શિક્ષકને ચાલુ રાખવા બાબતે રજૂઆત કરી છે શિક્ષણ મંત્રીને પ્રવાસી શિક્ષકો અંગે આજે રૂબરૂ અને રજૂઆત કરવામાં આવી છે. अनुराग ફાંગે રજૂઆત કરી છે એમનું કહેવું એમ હતું કે ભાઈ શિક્ષણ સહાયક અમે બીજી રાઉન્ડ કરીએ છીએ અને પછી જો બાકી રહેશે તો એ વ્યવસ્થા ચાલુ રાખીશું બાકી અમારું આયોજન એવું છે કે બધે જ શિક્ષણ સહાયક મળી જાય તો આ તરફ રાજકોટમાંથી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે સત્યાવીસ વર્ષીય સગર્ભાનું મોત થયું છે નવ મહિના પૂર્વે મહિલાના લગ્ન થયા હતા વ્રજભૂમિ રેસીડેન્સી બેમાં આ સગર્ભા રહેતા હતા જેઓનું એકાએક હાર્ટ એટેકને કારણે મોત થયું છે આ સગર્ભા અચાનક બિભાન થઈ અને ઢળી પડ્યા મહિલાને સિવિલના તબીબોએ મૃત જાહેર કર્યા છે મરણ જનાર કોમલ રાઠોડ કે જેઓનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે આગળ વાત કરીએ હવે સમાચારમાં ફેબ્રુઆરી મહિનામાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે વડાપ્રધાન પીએમ મોદી વડોદરાની મુલાકાત લઈ અને સંમેલન કરવાના છે આદિવાસી મોરચાના રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપી શકે છે સરકારી યોજનાના લાભાર્થીઓનો સંપર્ક કરવા નેતાઓને આદેશ આપવામાં આવ્યા છે જુનાગઢના કેશોદમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે કોંગ્રેસ કોંગ્રેસ ડેલીગેટ અને પ્રદેશ પૂર્વ તાલુકા પ્રમુખ અશ્વિન અશ્વિન ખટારિયાને દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધ્યો છે પ્રાપ્ત પ્રમાણે ખટારિયા કાર્યકર્તાઓની સાથે બેઠક બાદ ભાજપમાં જોડાવા અંગે નિર્ણય લેશે આજે મેં કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ ડેલીગેટ તરીકે અને સક્રિય સભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે તો ગોધરામાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે નરહરી અમીન અને ગુર્ધન ઝડપિયાની ઉપસ્થિતિમાં ક્લસ્ટર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોકસભા બેઠકના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને કાર્યકરોને લોકસભાની ચૂંટણી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આ સાથે બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખ કરતાં વધુ લીડ સાથે જીતવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો ઉનાવા એપીએમસીના ડિરેક્ટરે કશ્યપ પટેલે રાજીનામું આપ્યું છે કશ્યપ પટેલે ખેડૂત વિભાગમાંથી રાજીનામું આપ્યું છે સામાજિક કારણોસર કશ્યપ પટેલે રાજીનામું આપ્યું છે ઉનાવા એપીએમસીના ખેડૂત વિભાગમાંથી તેઓ ડિરેક્ટર હતા અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા હજીરા વિસ્તારમાં એક ગેસ્ટ હાઉસનો ભારે વિરોધ થઈ રહ્યો છે વિશ્વકર્મા મંદિરની સામે આવેલા ગેસ્ટ હાઉસમાં ગોરખધંધા ચાલતા હોવાથી બૂમો પડી રહી છે

અને એની રજૂઆત અમે કરી તો એમને એસપી મેડમને અમે રજૂઆત કરી એના પછી આ લોકો ધાક ધમકે આપે છે કે ભાઈ તમે આ બધું કંઈક કરશો તો તમને મારશું એમ જૂનાગઢના આખા ગામે ગૌચરની જમીન ઉપર ચોત્રીસ આસામીઓ દ્વારા ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા પોલીસ સ્ટાફની હાજરીમાં સાતસો વીઘા ગૌચરની જમીનની માપણી કરી તેને ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ આ કાર્યવાહી દરમિયાન સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના સર્વો

ઓછામાં ઓછું સાતસો વીઘા જેવો આપણો ગૌચર છે એને ટોટલ માપણી કરી અને એને મુક્ત કરવાનો છે ધોરાજી સેશન કોર્ટે સોળ વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરવાના કેસમાં ભુજ યુવકને વીસ વર્ષની કેદની સજા ફટકારી છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં કિશોરીનો પરિવાર બહારગામ ગયેલો હોય અને યુવક રાહુલ બગડા કિશોરીને ભગાડી લઈ ગયો અને તેના મિત્રના ઘરે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરી માત્ર 16 વર્ષની ઉંમરે એક બાળકની માતા બની હતી આ કેસમાં આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે અને ₹50000 નો દંડ ફટકાર્યો છે દોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ એમ શેખ સાહેબે આજે રાહુલ શાંતિલાલ બગડા નામના આરોપીને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે ભોગ બનનારને વર્તર આપેલ છે